પુરાણી સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના તબીબોની હાજરીમાં ચક્ષુદાનને અમારા કુટુંબની પરંપરા બનાવીએ એવા સંકલ્પ સાથે ચક્ષુદાન કરવા પ્રેરિત થયા હતા. આપણા દેશમાં અંગદાનને મહાદાન અને સર્વશ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો અંગદાન કરતા હોય છે, અંગદાન કરવું એક પુણ્યનું કામ કહી શકાય. ત્યારે અત્યાર સુધીમાં ઘણા લોકોએ અંગદાન કર્યું છે, જેનાથી જરૂરિયાતમંદ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. મનસુખભાઈ ડાભી પરિવાર દ્વારા અંગદાન કરવાનું વિચાર્યું ત્યારે પરિવારમાં માનવતા મહેકી ઉઠી અને દંપતીએ સમાજના લોકો માટે માર્ગદર્શક બની એક નવી રાહ ચીંધી છે. મનસુખભાઈ ડાભીએ જણાવ્યું હતું કે શરીર તો બળીને રાખ થઈ જાય છે, ત્યારે ચક્ષુદાન કરી અંધજન લોકોને નવજીવન પ્રાપ્ત થાય એવું ઈચ્છું છું, જે ખૂબ જ ગૌરવની વાત કહેવાય અને લોકોમાં પણ આવી જાગૃતિ આવે અને ચક્ષુદાન કરવાનો વિચાર લઈને કોઈની નવી દ્રષ્ટિ આપી નવજીવન પ્રાપ્ત કરે તે મારા અંતરની લાગણી છે. આજે મારા બાપ મોટા બાબાના જન્મ દિવસ નિમિત્તે અમે બંને પતિ પત્ની સંકલ્પ કર્યો છે કે અમારા બંનેના મૃત્યુ પછી અને અમારે બંનેને આંખો દાનમાં દેવા ઈચ્છીએ છીએ. આ બાબતે મારા ગામના લોકો, મારા પરિવારજનો અને મારા સમાજના લોકોને હું આ બાબતે પ્રેરણા આપું છું કે કેક કાપી અને જન્મદિવસ પૂજવા કરતાં અંગદાન કરી અને અમર થઈ જવું સર. આજે અમે સરકારી હોસ્પિટલે ચૂડા ખાતે આવીને અમારા બંને સંમતિપત્ર ભરેલ છે.